હેલો એવરીવન, વેલકમ બેક ટુ ટ્રાય એન્ડ ટેસ્ટ કિચન. આજે હું તમારી સાથે શેર કરીશ મકર સંક્રાંતિ સ્પેશિયલ ગુજરાતી ટ્રેડિશનલ રીતે બનતો સાત ધાનના ખીચડો બનાવવાની રેસીપી. આ ખીચડો ટેસ્ટી તો હોય જ છે, સાથે સાથે એકદમ હેલ્ધી હોય છે, કારણ કે એમાં ઘણા બધા કઠોળ અને ગ્રીન બીન્સનો યુઝ થાય છે. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. જો તમને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલ ટ્રાય એન્ડ ટેસ્ટ કિચનને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. સબસ્ક્રાઈબ કરવું એ બિલકુલ જ ફ્રી છે. સાત ધાનનો ખીચડો બનાવવા માટે અહીંયા મેં અલગ અલગ સાત ધાન લીધા છે. હું તમને માપ અને કયા કયા લીધા છે એ જણાવી દઉં. તો અહીંયા મેં ઘઉંને અડધો કપ લીધા છે. ઘઉં, બાજરી અને જુવારને મેં 12 કલાક પલાળીને રાખ્યા હતા. ત્યારબાદ એમાંથી પાણી કાઢી લીધું છે સારી રીતે વોશ કરીને. તો અહીંયા મેં 1/4 કપ બાજરી લીધી છે. બાજરીનું ક્વોન્ટિટી મેં થોડી ઓછી રાખી છે. ત્યારબાદ અહીંયા મેં 1/2 કપ જુવાર લીધી છે. જુવારને પણ આપણે 12 કલાક પલાળીને રાખી હતી. કોઈપણ થાન આપણે લઈએ તો એને જો જુવાર, બાજરી, ઘઉં એ થોડા હાર્ડ હોય છે તો એને થોડા તમે લાંબા સમય સુધી પલાળીને રાખો તો એ ખૂબ જ સારી રીતે બોઇલ થઈ જાય છે. ત્યારબાદ અહીંયા મેં 3 થી 4 ટેબલ સ્પૂન જેટલી તુવેરની દાળ લીધી છે. ત્યારબાદ મેં 1/2 કપ ફોતરાવાળી મગની દાળ લીધી છે. તમે આની જગ્યાએ સિમ્પલ મગની દાળનો યુઝ પણ કરી શકો છો. ત્યારબાદ મેં 1/4 કપ ચણાની દાળને 2 થી 3 કલાક સુધી પલાળીને રાખી છે. તમે જોઈ શકો છો એકદમ આસાનીથી તૂટી જાય છે, એનો મતલબ એકદમ સરસ પલળી ગઈ છે દાળ. અને આપણે 1 વાટકી ચોખા લીધા છે, જે ખીચડી માટે યુઝ કરીએ છીએ એ ચોખા મેં લીધા છે. તો અહીંયા મેં ઘઉં, બાજરી, જુવાર અને ચણાની દાળને પલાળ્યા હતા. જો તમારે જુવાર અને બાજરી અને ઘઉંને થોડા મિક્સરમાં ક્રશ કરવા હોય તો તમે એને કોર્સલી ગ્રાઇન્ડ પણ કરી શકો છો. ત્યારબાદ હવે આપણે કુકર લઈશું. કુકરમાં ઘઉં, બાજરી, જુવાર, ચણાની દાળ, ફોતરાવાળી મગની દાળ, તુવેરની દાળ અને રાઈસ ઉમેરી બધા જ ધાનને આપણે બાફવા મૂકવાના છે. તો તેના માટે આપણે કુકરમાં 2.5 થી 3 કપ જેટલું પાણી ઉમેરીશું. હવે આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. ત્યારબાદ આપણે 1/4 ટેબલ સ્પૂનથી પણ થોડો ઓછો બેકિંગ સોડા ઉમેરવાનો છે. બેકિંગ સોડા ઉમેરવાથી જે આપણે કઠોળ લીધા છે એ કઠોળ બધા જ એકદમ સારી રીતે કૂક થઈ જશે, બોઇલ થઈ જશે. બરાબર મિક્સ કરશો. ત્યારબાદ કુકરનું ઢાંકણ બંધ કરી લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર 5 થી 6 વિસલ આપણે કરી લેવાની છે. હવે આપણે ખીચડામાં એડ થતા લીલા કઠોળ જોઈ લઈએ. તો અહીંયા મેં વટાણા, લીલી તુવેરના દાણા, લીલા ચણા અને વાલ લીધા છે. તમે આની સિવાય ચોળીના દાણા પણ લઈ શકો છો. તો હવે આપણે આ જે કઠોળ છે એને પણ બોઇલ કરી લઈશું. તો આપણે કુકરમાં બધા જ ગ્રીન કઠોળને ઉમેરી પાણી ઉમેરી લઈશું. અહીંયા આપણે 1/2 કપ જેટલું પાણી ઉમેરીશું. થોડું મીઠું ઉમેરીશું. મિક્સ કરી કુકરનું ઢાંકણ બંધ કરશું અને 2 વિસલ મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર આપણે કરી લેવાની છે. ગ્રીન જે આપણે કઠોળ લીધા છે એ બધા એકદમ ફ્રેશ છે તો એ 2 જ વિસલમાં પ્રોપરલી કૂક થઈ જશે. જો તમારે અલગથી બોઇલ ના કરવા હોય તો જ્યારે ખીચડો બફાઈ જાય ત્યારે એમાં એડ કરી ફરીથી 1 વિસલ કરી લેવી, પણ એની સાથે એડ ન કરવા, બીકોઝ આને બોઇલ થતાં એટલી વાર નથી લાગતી અને ખીચડાને બોઇલ થતાં થોડી વાર લાગશે તો જે ગ્રીન કઠોળ છે એકદમ મેશી થઈ જશે. તો કુકરની વિસલ થઈ ગઈ છે, ખોલીને આપણે ચેક કરી લઈશું. તો આ રીતે આપણે હાથથી પ્રેસ કરીએ તો એકદમ સરળ રીતે મેશ થઈ જાય છે, એનો મતલબ કે આપણા બધા જ ગ્રીન કઠોળ એકદમ પરફેક્ટલી બોઇલ થઈ ગયા છે. હવે આપણે એને સાઇડમાં રાખશું અને ખીચડાને પણ ચેક કરી લઈશું. કુકરનું પ્રેશર પણ રિલીઝ થઈ ગયું છે, ઢાંકણ ઓપન કરી ચેક કરી લઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો ખીચડો બફાઈને તૈયાર થઈ ગયો છે. તો આપણે હવે આ ખીચડાને મસાલાવાળો બનાવીશું. જો તમારે મસાલાવાળો ન બનાવવો હોય તો તમે આ ખીચડામાં ગ્રીન કઠોળ ઉમેરી અને ઘી વડે ગરમા ગરમ સર્વ કરી શકો છો. પણ આજે હું તીખો ખીચડો બનાવવાની છું એટલે આપણે એને વઘારીશું. તો આપણે પેનને ગેસ ઉપર ગરમ કરવા મૂકશું. તેમાં 4 ટેબલ સ્પૂન તેલ ઉમેરીશું. તેલની ક્વોન્ટિટી તમે વધુ ઓછું કરી શકો છો. તમારે જો ઘી ઉમેરવું હોય તો તમે ઘી પણ
યુઝ કરી શકો છો, અને તે અને ગીલનું મિક્સર કરવું હોય તો એ પણ કરી શકો છો. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં 1 ટેબલસ્પૂન જીરું અને 1/2 ટેબલસ્પૂન રાઈ ઉમેરીશું, 1/4 ટેબલસ્પૂન હિંગ ઉમેરીશું અને થોડા મીઠા લીમડાના પાન ઉમેરી ખડા મસાલા ઉમેરીશું, 2 લાલ મરચાં, 1 લવિંગનો ટુકડો અને 2 લીવ્સ ઉમેરીશું. ત્યારબાદ આપણે 1/4 કપ જેટલું લસણ લીધું છે, લીલું લસણ લીધું છે. તમારી પાસે લીલું લસણ ના હોય તો તમે સૂકું લસણ પણ યુઝ કરી શકો છો, પણ શિયાળામાં અત્યારે લીલું લસણ ઇઝીલી અવેલેબલ હોય છે અને એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. જો તમારી પાસે હોય લીલું લસણ તો જરૂરથી ઉમેરજો. ત્યારબાદ આપણે આદું મરચાંની પેસ્ટ ઉમેરીશું અને સોતે કરી લઈશું. અગેન તમે જેટલું સ્પાઇસી ખાતા હો એના બેઝ ઉપર તમે મરચું અને આદુની પેસ્ટને વધુ ઓછું કરી શકો છો, અને તમારે સ્કીપ કરવું હોય તો સ્કીપ પણ કરી શકો છો. ત્યારબાદ અહીંયા મેં 1/4 કપ જેટલા ગાજર છે, ગાજરને મેં આ રીતે પતલા પતલા ફાઇન ચોપ કરી લીધા છે, એને પણ આપણે ઉમેરીશું. આની સિવાય તમારે જો 1 બટાકો ઉમેરવું હોય તો તમે એને પણ આ રીતે નાનું નાનું ફાઇન કટ કરીને ઉમેરી શકો છો. હવે આપણે કવર કરીને 2 મિનિટ સુધી કૂક કરવા દઈશું. 2 મિનિટ થઈ ગઈ છે, ખોલીને આપણે ચેક કરી લઈશું. તો ગાજરને આપણે બહુ વધારે પડતા ઓવર કૂક નથી કરવાના, એને થોડા ક્રન્ચી જ રાખશું, ક્રન્ચી ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે. તો હવે આપણે 1 મીડિયમ સાઇઝનું ટમેટરને મેં આ રીતે ફાઇનલી ચોપ કરી લીધું છે. અહીંયા મેં દેશી ટમાટરનો યુઝ કર્યો છે. ટમાટરને આપણે બરોબર મિક્સ કરી લેવાનું છે. જો તમે ડુંગળી ખાતા હો અને ડુંગળી એડ કરવી હોય તો તમે ડુંગળી પણ એડ કરી શકો છો. તો તમે ગાજર ઉમેરો એ વખતે ડુંગળી પણ એડ કરી દેવી. હવે આપણે બોઇલ કરેલા જે ગ્રીન કઠોળ હતા એ બધા જ કઠોળને આપણે પેનમાં લઈ લેશું અને બરોબર મિક્સ કરશું. હવે આપણે 1/2 ટેબલસ્પૂન હળદર ઉમેરીશું, 1-2 ટેબલસ્પૂન જેટલું ધાણાજીરું પાવડર ઉમેરીશું અને 1 ટેબલસ્પૂન ભરીને આપણે લાલ મરચું ઉમેરીશું. તમે જેટલું સ્પાઇસી ખાતા હો એના બેઝ ઉપર તમે લાલ મરચુંને પ્લસ માઇનસ કરી શકો છો. થોડું મીઠું ઉમેરીશું, મીઠું આપણે બોઇલ કરતી વખતે યુઝ કર્યું છે તો ધ્યાન રાખીને એડ કરવું. બધા જ મસાલાને બરોબર મિક્સ કરી લેવાના છે. મસાલા મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે કવર કરશું. કવર કરીને 1 મિનિટ સુધી કૂક થવા દઈશું. 1 મિનિટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો તેલ ખૂબ જ સરસ રીતે છૂટું પડી ગયું છે. ફરીથી આપણે એકવાર મિક્સ કરશું અને હવે આપણે જે બાફેલો ખીચડો હતો એ ખીચડાને આપણે પેનમાં ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મસાલા જોડે મિક્સ કરી લઈશું. જે આપણે મસાલો ખીચડો બનાવ્યો છે એનો ટેસ્ટ એકદમ સુપર આવે છે. આ એટલો હેલ્ધી પણ છે અને સાથે સાથે એકદમ ટેસ્ટી પણ લાગશે. તો નાનાથી લઈને મોટા સુધી બધાને ખૂબ જ ભાવશે. તો આપણે મીઠું ચેક કરી લઈશું, ઓછું લાગે તો થોડું વધારે ઉમેરી દઈશું. ત્યારબાદ આપણે 1/4 ટેબલસ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરીશું. ગરમ મસાલો અને મીઠુંને પાછું ફરીથી વ્યવસ્થિત મિક્સ કરી દેવાનું છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ સ્પાઇસી ટેસ્ટી આપણો મસાલો ખીચડો બનીને તૈયાર છે. ગરમા ગરમ ખાવાની ખૂબ જ મજા પડે એવો આ ખીચડો બન્યો છે. તમને પણ જો મન થઈ ગયું હોય તો તમે પણ આ વખતે મકરસંક્રાંતિ ઉપર આ રીતે ખીચડો જરૂરથી બનાવજો, અને કેવો બને છે એ તમારા ફીડબેક મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો આપણો એકદમ ટેસ્ટી અને હેલ્ધી મસાલા ખીચડો બનીને તૈયાર છે. ઉપરથી ધાણાભાજી ગાર્નિશ કરશું. ગેસની ફ્લેમને બંધ કરી સર્વિંગ બાઉલમાં સર્વ કરી લઈશું. તો તમે પણ એકવાર આ રીતે ઘરે જરૂરથી બનાવજો. જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો, શેર કરજો, અને મારી ચેનલ ઉપર નવા હો તો આવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલ ટ્રાય એન્ડ ટેસ્ટને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. સબસ્ક્રાઈબ કરવું એ બિલકુલ જ ફ્રી છે. તો ચલો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.